નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન વડાપ્રધાનના કાર્યક્રમ માટે તૈયારીઓનો ધમધમાટ નેપ્રેસી મેદાનમાં સફાઈ શરૂ કરાઈ રાજકોટમાં લોકોએ ફટાકડા ફોડ્યા ગરબાની રમઝટ બોલાવી પ્રકાશ પર્વની ઉજવણી કરી ઉજ્જવલ્લા સ્કીમના નવા લાભાર્થીને આ વર્ષે એક જ સિલિન્ડર ફ્રી મળશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલી નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે આગળ ભીડ જામી દિવાળીએ વધુ પ્રવાસી ઉમટ્યા સમાચાર મળી રહ્યા ભીડિયે મોડાસાનું સુપ્રસિદ્ધ મનોકામના સિદ્ધ વિનાયક મંદિર ગ્રહણ લઈ બંધ આજે મંગળવાર છતાં મંદિર બંધ રહેતા ભક્તોએ બહારથી કર્યા દર્શન તો દર મંગળવારે સિદ્ધ વિનાયક મંદિરે રહેશે ભક્તોની ભીડ

તેમજ પાલિસોડા ઝાંઝરી ચેકપોસ્ટ ઉપર લગાવવામાં આવ્યા કેમેરા તો ગુજરાત પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તો ગુજરાત રાજસ્થાની ચેકપોસ્ટ પર સીસીટીવી લાગ્યા તહેવારો અને ચૂંટણીને લઈને તંત્ર સક્રિય બન્યું છે

જેથી જ હવે ઓછા ખર્ચ અને ઉત્પાદનની આશા રાખી શકાય તેવા પાકનું વાવેતર કરવું જરૂરી બન્યું છે જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો ચણા ધાણા જીરુંનું પણ વાવેતર તો થશે જ પરંતુ વધુ ઘઉંનું વાવેતર થઈ શકે છે જો કે ગત વર્ષ મુજબ જ ભાવ જળવાઈ રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં જ્યારે થોડા દિવસ પહેલા માવઠાથી મગફળીનો તૈયાર પાક પલડી ગયો હતો સોરઠ ઉપરાંત અન્ય પંથકમાં પણ આ વર્ષે મગફળીના પાકમાં ઘેરું તેમજ રાતળનું પ્રમાણ બે શહેર સુરેન્દ્રનગર અને મહુવામાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નીચે પહોંચ્યું છે રાજકોટમાં રવિવાર બાદ સોમવારે પણ લઘુત્તમ તાપમાન ઉંચકાયું હતું અને તાપમાનનો પારો ત્રેવીસ ડિગ્રીએ પહોંચ્યો હતો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવતા સપ્તાહથી તાપમાન હજુ નીચે જવાની સંભાવના છે જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક અસર સૌરાષ્ટ્રમાં તેમ વેધર એનાલિસ્ટ રામજીભાઈ કચ્છીએ જણાવ્યું છે તાપમાન નીચું જશે પરંતુ કડકડતી ઠંડીની શરૂઆત નવેમ્બરના મધ્ય સપ્તાહ બાદ શરૂ થશે આમ એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેશે જે ખેતી માટે ફાયદારૂપ રહેશે આજુબાજુ રહે તેવી સંભાવના છે એકાદ બે વિસ્તારમાં ઓક્ટોબર માસના અંતમાં એકાદ બે સ્થળે ઝાકળ પડવાની સંભાવના છે તો સાયક્લોન ચોવીસ ઓક્ટોબરે સવારે આઠ કલાકે ઉત્તર પશ્ચિમ અને લાઘુ બંગાળની ખાડીની નજીક કેન્દ્રિત હતું પચીસ ઓક્ટોબરની વહેલી સવારથી આસપાસ બાંગ્લાદેશના દરિયાકાંઠે ટીકોના ટાપુ અને સંદ્રીપની બારીશાલ નજીકની વચ્ચે પણ થવાની સંભાવના છે હાલમાં મહત્તમ તાપમાન ઊંચું રહેવાને કારણે દિવસમાં ગરમી જોવા મળે છે તેમજ વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો અનુભવાય છે દિવસે વડોદરા રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ભારે હોવાને પગલે ગોલ્ડન ટેમ્પલ અઘરું પડ્યું હતું કોચ લગાવવા એસી મુસાફરોને શિફ્ટ કરવામાં આવ્યા હતા વેસ્ટર્ન રેલવેમાં છેલ્લા ઘણા દિવસથી સુરત ઉધના અને અન્ય સ્ટેશનો ઉપર પણ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે રાતની ટ્રેનોમાં બારીમાંથી અંદર પ્રવેશતા મુસાફરોના દ્રશ્યો અગાઉ પણ પ્રસિદ્ધ થયા હતા જ્યારે કાળી ચૌદસના દિવસે વડોદરા રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની અતિ ભારે ભીડ જોવા મળી હતી વતન જતા લોકો ટ્રેનમાં રિઝર્વેશનમાં પોતાની સાથે સામાન પણ લઈ જતા હોવાથી થોડીક મિનિટો માટે ઊભી રહેલી ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી ત્યારે મુસાફરોને પહોંચી વળાય અને કોઈ પણ મુસાફર રહી ન જાય તે માટે રેલવે તંત્ર દ્વારા ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાડવામાં આવ્યો હતો ખાસ કરીને મથુરા અને ઉત્તર પ્રદેશ જનારા લોકો ત્યાં સારો મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો દિવાળીના તહેવારના કારણે રોજ હજારોની સંખ્યામાં લોકો તેમના વતન જવા માટે રેલવે સ્ટેશન પર આવી રહ્યા છે વડોદરા રેલવેના સત્તાધીશો દ્વારા જણાવ્યા મુજબ વડોદરા રેલવે સ્ટેશનથી છેલ્લા બે દિવસમાં રોજની 13000 થી પણ વધુ જનરલ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે તો વડોદરા રેલવે સ્ટેશનથી રોજનો ફૂટફોલ દર્શાવે છે તેમજ રેલવે તંત્રના જણાવ્યા અનુસાર વડોદરામાં આવતી તમામ ટ્રેનોમાં રોજના સરેરાશ પાંત્રીસ હજાર જેટલા મુસાફરો વડોદરા રેલવે સ્ટેશન પર આવતી વિવિધ ટ્રેન મારફતે દેશના વિવિધ વિવિધ શહેરમાં જતા હતા જોકે વડોદરા રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે દરેક પાર્ટીમાં દાવેદારો ટિકિટ મેળવવા થનગની રહ્યા છે એમાં પણ સત્તાધારી પાર્ટી ભાજપમાંથી ટિકિટ મેળવવા અનેક દાવેદારો મેદાનમાં છે આગામી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી ઓક્ટોબરના દિવસે ભાજપના પ્રદેશ નિરીક્ષકો સુરત શહેરની તમામ બાર બેઠકો માટેના દાવેદારોને સાંભળશે પ્રદેશ ભાજપે તેના માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરી છે સૂત્રોથી મળતી માહિતી અનુસાર મોટી સંખ્યામાં દાવેદારી થવાને પગલે તેમજ આ ત્રણ ટીમો બધા જ દાવેદારોને શાંતિથી સાંભળી તેમજ ગ્રાઉન્ડ સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રદેશ નેતાગીરીની રિપોર્ટ સુપ્રત કરશે જેમાં દરેક દાવેદારને વધારે સમય આપી શકાય તે માટે આ ટીમની રચના કરવામાં આવી છે ટીમ એક પહેલી સ વિધાનસભા માટેના દાવેદારોને સાંભળશે જેમાં લક્ષ્મણ કોરાટ તેમજ વિરલ ગિલીટવાડા તેમજ નલિની બારોટ તેમજ રક્ષા સોલંકી ભાવના પટેલ અને આર કે લાઠિયા દાવેદારોને સાંભળશે આવી જ રીતે ટીમ બેના પંકજ દેસાઈ ભીખુ પટેલ તેમજ તેજલ કાપડિયા સ્મિતા ભટ્ટ અને રાજેન્દ્ર પાટિલ અને પાંચ વિધાનસભાના દાવેદારોને સાંભળશે જ્યારે બાકીની પાંચ વિધાનસભાના દાવેદારોને મનુ પટેલ શૈલેષ જરીવાલા સુમિત્રા પટેલ દેવિકા જાદવાણી તેમજ પ્રદીપસિંહ રાજપૂત દાવેદારોને સાંભળશે

તો ગ્રહણ શરૂ થશે સાંજે ચાર પાંત્રીસ કલાકે અને મિનિટ રહેશે તો વહેલી સવારથી ભક્તો કરી રહ્યા ભગવાન દર્શન રાજ્યમાં ગ્રહણકાળ દરમિયાન એકમાત્ર શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે આજે ગ્રહણકાળ દરમિયાન શામળાજી મંદિર ખુલ્લું રહેશે તો ગ્રહણકાળ દરમિયાન મંદિર ભક્તોના દર્શન માટે રહેશે વર્ષોથી ખુલ્લું ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રહેશે ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું સો ઘણું ફળ મળતું હોવાની માન્યતા છે ગ્રહણ શરૂ થશે સાંજે ચાર પાંત્રીસ કલાકે અને ગ્રહણ મોક્ષ છ છવ્વીસ કલાકે થશે ગ્રહણનો કુલ સમય કલાક ને ચોપન મિનિટ રહેશે તો વહેલી સવારથી ભક્તો કરી રહ્યા છે ભગવાન શામળિયાના દર્શન તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે તો પચીસો ની બાબતમાં યુવકનો હાથ કાપી નાખ્યો યુવક સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે તો અસામાજિક તત્વો નો મોડી રાત્રે આતંક શૈલેષ નામના શખ્સે પૈસાની લેતી દેતી માં કર્યો હુમલો તો બાળ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા સુનિલ પરમાર જોડાઈ ગયા છે જી સુનિલ જણાવશો યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે શું છે વધુ વિગતો

પ્રિયંક પરીખ અંકિત શાહ હાર્દિક ખત્રી અલ્પેશભાઈ જીગરભાઈ શાહ અને જીગરભાઈ અદાણી નિખિલ ઠક્કર અને નયનભાઈ ઠક્કર સહિતના વ્યક્તિ વિશેષ દ્વારા જય માતાજી સેવા સંસ્થાને ખાસ આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અને સમાજના આગેવાન એવા ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ આ સેવા કાર્યમાં સતત હાજર રહ્યા હતા જુનાગઢના લોકોએ રોપવેની મજા માણી હતી તે દરમિયાન પ્રવાસીઓના એન્ટરટેઈનમેન્ટ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ બોર ન થાય કંટાળો ન અનુભવે આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દીપક કપલીસીએ જણાવ્યું હતું કે કપલીસે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોને લઈ રોપવેની મુલાકાત લેનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દિવાળીના દિવસ સોમવારે જ પાંચ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા જેમને રોપવેની રોમાંચક સફર માણી માં અંબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી તે દરમિયાન હાલ ભીડ ઉમટી રહી હોય પ્રવાસીઓનો ટ્રોલીમાં બેસવાનો વારો ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ બોરિંગ ન થાય કંટાળો ન અનુભવે તે માટે લોવર સ્ટેન્ડ ખાતે વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી હતી તેમજ અહીં પ્રવાસીઓના એન્ટરટેનમેન્ટ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રજૂ કરવામાં આવે છે ગાયક કલાકારો લાઈવ પરફોર્મન્સ કરે છે ગાર્ડન એરિયા બનાવાયો છે સ્ટેજ બનાવાયું છે બાળકોના ફેવરેટ મેકિંગ માઉસ રખાયા છે રંગોળી ડેકોરેશન બાસુરી વાદન સુંદર બેઠક વ્યવસ્થા વગેરે કરવામાં આવેલ છે પરિણામે રોપ સફર માનવા પ્રવાસીઓને મનોરંજન મળી રહે છે નર્મદા જિલ્લામાં દિપાવલીના પર્વની ઉજવણી આવી હતી ચાલુ વર્ષે દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ હોવાથી નૂતન વર્ષ તથા ભાઈબીજની બુધવારે ઉજવણી કરવામાં આવશે કોરોનાની મહામારી બાદ દિવાળીના પર્વની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કોરોનાની મહામારીના કારણે ઉત્સવોની ઉજવણી સીમિત બની હતી કોરોનાની મહામારી લગભગ નાબૂદ થઈ ચૂકી છે ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રકાશના પર્વ દીપાવલીની રંગત શામી હતી વહેલી સવારથી જ ગૃહિણીઓએ તેમના મકાનોના આંગણામાં રંગબેરંગી રંગોળી સજાવી હતી સૂરજ ઢળતાની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લો દીપકોની રોશનીથી જળહળી ઉઠ્યો હતો ફટાકડાની ગુંજ અને આતશબાજુથી દીપાવલી પર્વનો ઠાઠ ઉડીને આંખે વળગતો હતો તો દિપાવલીના બીજા દિવસે નૂતન વર્ષ આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે સૂર્યગ્રહણ હોવાથી બુધવારે નૂતન વર્ષ અને ઉજવણી કરાશે મંગળવારે બપોરે બે કલાકે આઇસલેન્ડમાંથી સૂર્યગ્રહણનો પ્રારંભ થશે જે અરબી સમુદ્રમાં સમાપ્ત થશે ભારતમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા પછી ગ્રહણ ચાલુ થશે આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે ગ્રહણના કારણે સૂતક પાડવાનું હોવાથી મંદિરો બંધ રાખવામાં આવશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહું અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત